अन्नकूट महामहोत्सव यज्ञ। श्री महाप्रभु जीए प्रगट करेला अन्नकूटना प्रकार में यज्ञनी भावना श्री गुसाई जी प्रभु चरणे सविशेष रूपे दर्शावी। अवतार काल में प्रभुए इंद्रयाग ने गोवर्धन याग में परिणित करी महायज्ञ रूप जे अन्नकूट महोत्सव कर्यो तेने ज श्री महाप्रभुजीए अने श्री गुसाई जी प्रभु चरणे सेवा क्रम में योज्यो। प्रभु ने अन्नकूट आरोगावी आधिदैविक महायज्ञनो प्रकार चालू कर्यो। आपश्रीए अन्नकूट ने यज्ञ रूप आप्यु। आ महायज्ञ पुष्टि पुरुषोत्तमनी प्रसन्नता ने अर्थे वर्षभरना दोष निवारण माटे प्रतिवर्ष कराय छे। गोसव यज्ञ एज गोवर्धन याग अथवा अन्नकूट महामहोत्सव यज्ञ। श्री देवकी नंदनजी स्पष्टता करे छे कि जे दिवसे जे प्रकारे भगवाने अवतार कालमां आ महोत्सव कर्यो हतो तेवी ज रीते आपश्रीए श्री गोवर्धन गिरिराज संबंधी गोसव नामना यज्ञ ने अन्नकूट स्वरूपे प्रतिवर्ष तेज दिवसे तेज प्रकारे कर्यो। पछी थी तो समग्र वैष्णव वृष्टि पण पोताना घरोमां आ यज्ञरूप अन्नकूट करवा लगी। गोपीजनों पहला इंद्रयाग करता हता। नंद राजकुमारे पोतानी समक्ष थतो आ अन्याश्रय बंद करावयो। नंद बावाने अने गोपीजनों ने समझाव्यू के इंद्रयाग बंद करी गो ब्राह्मण अने गिरिराजनो यज्ञ करो। गिरिराज जी ने भोग धरो। ब्राह्मण पर्वत गिरिराज गोवर्धन ने परिक्रमा करो। प्रभुनी आ आज्ञा ने आधारे श्री महाप्रभुजी अने श्री गुसाई जी प्रभु चरणे आ महायज्ञनू आयोजन कर्यू। गायोनू प्राधान्य राखी गोवर्धननी पूजा करी अने अन्नकूट महामहोत्सव यज्ञ कर्यो। यज्ञ स्थलनी शुद्धि रूपे खासा भंडार थी लई रसोई बाल भोग वगैरेनी पोताई थाय। पछी वस्तु संग्रह थाय, काष्ट संग्रह थाय, धाननी सेवा थाय अने भट्ठी पूजन थाय। अन्नकूटमां सखड़ीनी सामग्रीने प्रधानता होय छे। तेमां खांड अने घीनुं प्रमाण चोक्कस नक्की करवामां आवे छे। अन्नकूट नंदरायजीना घरनो मनोरथ छे एटले व्रज मंडळमां गोप ग्वालना भावनो भोग छे। अन्नकूट गोपोनो पण मनोरथ छे। अन्नकूटमां दरेक सामग्रीना बब्बे टोकरा आवे छे। प्रभु ज्यां आरोगवाना होય ત્યાં ચંદરવો બંધાય છે અને પ્રભુ ચાંદીની હટડીમાં અથવા કાચની હટડીમાં બિરાજે છે। કાચની હટડી 12 દ્વારની આવે તેમાં 12 રાશિની ભાવના છે। ઉપર મેઘમંડળ 9 ખંડનો આવે તેમાં નવગ્રહ સ્થાપનાની ભાવના છે। હટડીમાં બિરાજવાનું સ્થાન તે યજ્ઞવેદી છે એટલે સિંહાસન પર ન બિરાજતા પ્રભુ હટડીમાં બિરાજે। હટડીની ચારે દિશાએ પ્રભુની ચારે બાજુએ ઋત્વિક લોક બેસે। યજ્ઞ સ્વરૂપ નિધિ પ્રભુ બિરાજે। પશુ પક્ષી ખીલોના વગેરે ધરાય તે મુનિયો છે। ગંધર્વ વગેરે કીર્તનકાર છે અને કિન્નર વગેરે છડીદાર છે। યજ્ઞ ભગવાન છે એટલે સેવક વગેરે પણ સુરક્ષા માટે આખી રાત સેવામાં કાર્યરત રહે છે। પ્રધાન દેવ શ્રી ગોવર્ધન શ્રીનાથજી છે તેમની પ્રથમ પૂજા થાય। નિધિ સ્વરૂપ શ્રી મથુરેશજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારિકાનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણજી
અને શ્રી મદન મોહનજી પ્રધાન પ્રતિષ્ઠિત દેવતા રૂપે છે. યજમાન યજમાનના પત્ની શ્રી મહાપ્રભુજીના વંશજ બાળક છે અને બ્રહ્મા મોટા મુખ્યાજી છે. યજ્ઞ ભગવાન જેમ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ દર્શન આપે તેમ ગોળ શિખર તેમજ ચાર દિશામાં ચાર ગુંજા સહિત અન્નનો કોટ અને ઘાસના સિદ્ધ કરેલા બીડામાંથી દર્શન આપે છે અને તેના ઉપર તુલસીની માળા બિરાજે છે. બધા જ પ્રકારની ખીર તે પાયસ તુલ્ય છે. ઘીની હાંડી તે આજ્ય સમાન છે. તલ અડદ તિલવડી પાપડ વગેરે યજ્ઞ સાહિત્ય છે. યથાસ્થાન ગોસ્વામી બાળકોને અરોગાવું તે તર્પણ છે. પ્રભુ ઘેર પધારે ત્યારે પુણ્યવાચન થાય તે માર્જન છે અને મહાપ્રસાદ વિતરણ તે બ્રાહ્મણ ભોજન છે. શ્રી ભાગવતજીના દસમ સ્કંધના 19-23 અધ્યાયમાં શ્રી ગોવર્ધન યજ્ઞના પ્રસંગમાં ભગવાન આજ્ઞા કરે છે કે આ વ્રજ મારું છે, હું તેનો નાથ છું, તેથી હું ગોપોની રક્ષા આત્મયોગથી કરીશ, આ મારું વચન છે, એમ કહી શ્રી કૃષ્ણએ 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરી સમગ્ર વ્રજની રક્ષા કરી હતી. તે પૂર્વે શ્રી કૃષ્ણએ વૈદિક પદ્ધતિ અનુસાર ગોસવ નામનો યજ્ઞ પણ કર્યો હતો. આ લીલાનું નિરૂપણ શ્રી ગોપાલદાસભાઈ શ્રી વલ્લભ આખ્યાનમાં કરે છે. શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા અચલ વિહાર 7 દિવસ ગિરિવરકર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવાર. શ્રી ગુસાઈજી પ્રભુચરણ અને શાશ્વત કલ્પમાં પ્રગટ થયેલ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એક જ સ્વરૂપ હોવાથી તેઓ પોતાના ભક્તોને શાશ્વત કલ્પની લીલાના દર્શન અને અનુભવ કરાવે છે. એ જ રીતે તેમનું સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજી પણ પૃથ્વી ઉપર દૈવી જીવો માટે પ્રગટ થયા છે. બંને સ્વરૂપ મળીને શાશ્વત કલ્પની લીલાનો અનુભવ કરાવે છે. તેનાથી ભક્તોને એવી પ્રતીતિ કરાવે છે કે શાશ્વત કલ્પની લીલા અને સાંપ્રત સમયની લીલા એક જ છે. તેથી શાશ્વત કલ્પમાં જે જે ઉત્સવો વ્રજમાં થયા તે જ ઉત્સવો આપણા સેવા પ્રકારમાં છે. તે મુજબ દર વર્ષે શ્રી ગોવર્ધન પૂજન થાય છે અને શ્રી ઠાકોરજી અન્નકૂટ આરોગે છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે સંવત 1641ના કારતક સુદ એકમના રોજ શ્રીનાથજીની પાસે તેમના 7 બાળકોના માથે બિરાજતા નિધિ સ્વરૂપોને પધરાવી અન્નકૂટ આરોગાવ્યો હતો. તે પરંપરા પ્રતિવર્ષ આજે પણ ચાલુ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણે શ્રી ગિરધરજીની વિનંતીથી શ્રી નવનીત પ્રિયાજી સહિત પોતાના 7 બાળકોના 7 નિધિ સ્વરૂપોને શ્રીનાથજી પાસે પધરાવી અન્નકૂટ આરોગાવ્યો હતો. અન્નકૂટના ભોગ ધરી પોતે શ્રી ગિરિરાજ પરથી નીચે પધારી રહ્યા હતા ત્યારે તેમના બેટીજી શોભાજી સામે આવ્યા. શ્રી ગુસાઈજી પ્રભુચરણે પૂછ્યું કે ક્યાં જાઓ છો? શોભા બેટીજીએ કહ્યું, કાકાજી, અન્નકૂટના દર્શન કરવા જાઉં છું. શ્રી ગુસાઈજી પ્રભુચરણે કહ્યું કે તમારા ઘરે કોણ બિરાજે છે? પાછા જાઓ. શ્રી ગુસાઈજી પ્રભુચરણની આજ્ઞા માની શોભા બેટીજી તેમના ત્યાં પાછા ગયા. ઘરે જઈ રાજભોગ સરાવ્યા ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણની કૃપાથી તેમને સર્વનિધિ સ્વરૂપ સહિત અન્નકૂટ આરોગતા શ્રી ગોવર્ધનનાથજીના સાક્ષાત દર્શન થયા હતા. એક વખત શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી ગિરિરાજજીની તળેટીમાં
બેઠકમાં બિરાજતા હતા. ત્યાં શ્રી ગિરધરજી અને શોભા બેટીજી પણ બિરાજતા હતા. બંનેએ શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરી કે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પહેલો અન્નકૂટારો ગાવ્યો. આપ આજ્ઞા કરો છો કે શ્રી ઠાકોરજીની સર્વ લીલા નિત્ય છે, તો અમને એ પહેલાં અન્નકૂટની લીલાના દર્શન ન કરાવો. શ્રી ગુસાઈજી પ્રભુચરણે બંનેના ઉપર કૃપા કરી. પરિણામે બંનેને શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પહેલ વહેલો જે અન્નકૂટ આરોગાવ્યો હતો તેના સાક્ષાત દર્શન થયા. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના બે નામ આવે છે, યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતા. શ્રી આચાર્યજી યજ્ઞના ભોગતા છે અને યજ્ઞના કરતા પણ છે. અન્નકૂટ યજ્ઞરૂપ છે. ઇન્દ્રયાગને બદલે ગોવર્ધન યાગ કરવાની ભગવાને સ્વયં આજ્ઞા કરી હતી તેવું ભાગવતજીમાં વર્ણન છે. આ ગોવર્ધન યજ્ઞમાં ગોવર્ધન રૂપમાં સ્વયં ભગવાને જ ભોગ ધર્યો હતો. સર્વે સામગ્રી સ્વયં ભગવાને જ આરોગી હતી અને શ્રી આચાર્યજી ભગવાનના મુખરૂપ શ્રી કૃષ્ણાસ્ય હોવાથી આપ યજ્ઞ ભોગતા છે. શ્રી આચાર્યજી ભક્તિ માર્ગીય યજ્ઞ કરવાવાળા છે. આપ શ્રી શ્રોત યજ્ઞ પણ કરે છે. જેવી રીતે ગોવર્ધન વિધિ બતાવનાર ભગવાન જ છે, તેવી રીતે શ્રી આચાર્યજીએ ગોવર્ધન પર્વત ઉપર બિરાજતા શ્રીનાથજીના અન્નકૂટ મહોત્સવની વિધિનું વ્યવહારિક રૂપ કરીને બતાવ્યું. કારણ કે ગોવર્ધન યાગની વિધિ તથા નિર્માણ શ્રી સુખદેવજી ગોવર્ધન લીલાના વર્ણનમાં ભગવાને કર્યું હોવાનું કહે છે અને તેથી ગોવર્ધન યજ્ઞના કરતા સ્વયં ભગવાન છે અને આચાર્યજી ભગવાનના મુખરૂપ હોવાથી યજ્ઞ રહસ્યનું આપશ્રીને વિશેષ જ્ઞાન છે. શ્રીનાથજીનો પહેલો અન્નકૂટ શ્રી આચાર્યજીએ સખડી આરોગાવી કર્યો હતો અને તેથી આપ યજ્ઞ કરતા છે. ભગવાન મુખારવિંદ સ્વરૂપથી યજ્ઞ ભોગતા અને ભગવાન મુખારવિંદના અવતાર રૂપમાં યજ્ઞ કરતા એ બંને રીતે આચાર્યજી સ્વયં છે, પરંતુ ભોગતા સ્વયં નિત્ય લીલા સંબંધી છે. જ્યારે કરતા પણ સમય વિશેષે આપ શ્રી પ્રગટ કરો છો, જેથી આપ શ્રીના યજ્ઞ ભોગતા અને યજ્ઞ કરતા બંને નામોમાં યજ્ઞ કરતા નામ પહેલું હોવું જોઈએ અને યજ્ઞ ભોગતા નામ પછી હોવું જોઈએ તેવા વિચારોને કોઈ સ્થાન નથી.